भाई त्रिवेदी साहेब, ईसी मेंबर श्री चंद्रेश भाई हिरमा साहेब, जय भाई त्रिवेदी, डॉक्टर जीवा भाई वाड़ा साहेब, माननीय भावनाबेन अजमेरा, तेमज सर्वेनु अत्रे स्वागत छे। मित्रों, मारे आजे ऐसे कॉम्पिटिशन एटले के निबंध स्पर्धा अंगेनो अहवाल रजू करवानो थाय छे, त्यारे मने कहता आनंद थाय छे के समग्र स्पर्धामां रेकॉर्ड ब्रेक एंट्रीज आवी छे। चारे जिल्लाओमां मळीने 938 एंट्री, 938 एंट्री चारे जिल्लाओनी मळीने आवी छे। ए बाबतने लईने समग्र भक्तकवि नरसिंह मेहता युनिवर्सिटी परिवार गर्वनी लागणी अनुभवे छे। आ સાથે અમને 400 નિબંધો પ્રાપ્ત થયા છે, એટલે આ જે બલ્ક ઓફ ધ એન્ટ્રીઝ આવી છે એ સ્વાભાવિક રીતે સ્પર્ધાને વધુ ટફ બનાવી છે, એટલે સુધી કે અમને સ્ક્રુટિની કરવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, એટલું ખૂબ સારું પરફોર્મન્સ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓએ લખેલા નિબંધો ખરા અર્થમાં અભિનંદનને પાત્ર હતા। ઘણા વિદ્યાર્થીઓએ કોરોના વોરિયર્સની ભૂમિકામાં શિક્ષકો, એનએસએસ તેમજ સોશિયલ વર્કના વિદ્યાર્થીઓનો પણ ઉલ્લેખ કર્યો છે, તો કેટલાક વિદ્યાર્થીઓએ આવનારા સમયમાં દરેક નાગરિકે કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવવી પડશે તેવી પણ નોંધ કરી છે। અનેક લેખો ફૂલ ઓફ ક્લેરિટી છે, અનેક લેખોમાં ક્રિએટિવિટી સાંપડી છે, તો ઘણા લેખોમાં ક્યાંક કેટલેક અંશે સ્પષ્ટીકરણનો, વિશેષ સ્પષ્ટીકરણનો અભાવ જોવા મળ્યો છે અને ક્યાંક ખૂબ જ સારું સ્પષ્ટીકરણ છે। મિત્રો, સ્પર્ધા હંમેશા આપણને આપણી ક્ષમતાઓને ઓળખવાની તક આપે છે। આ સંદર્ભે જે જે વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે તેમણે પોતાની વૈચારિક ક્ષમતાઓને ઓળખી છે તેમ કહી શકાય। વિદ્યાર્થીઓનું લખાણ ખરા અર્થમાં સારું હતું। અહીં કેટલીક બાબતોની નોંધ કરવી ઘટે કે જે વિદ્યાર્થીઓનું લખાણમાં ક્યાંક થોડી ઘણી ચૂક રહી ગઈ છે તેમાં ઘણાનું લખાણ સારું છે છતાંય પ્રોપર માંગેલ ફોર્મેટમાં નથી મળ્યું। કેટલાકનું 1000 શબ્દો માંગ્યા છે તો ઘણું બધું લેન્ધી લખ્યું છે, કેટલાક વિદ્યાર્થીઓએ 2 ફકરામાં પણ પૂર્ણ કર્યું છે, કેટલાકે પીડીએફ માંગ્યું છે, જેપીજી આપ્યું છે, આ બધી જ મર્યાદાઓ પણ સામે આવી છે। મિત્રો, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ખાસ કરીને માન્ય કુલપતિ શ્રી ચેતનભાઈ ત્રિવેદી સાહેબનો એવો આગ્રહ છે કે આવા સમયમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરે, તે સંદર્ભે પણ ગુજરાત ગર્વ દિને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ અનેક વિદ્યાર્થીઓએ ખૂબ સારો કર્યો છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ આ બાબતે હજુ આગળ વધી રહ્યા છે અને વધશે એવી આશા આ તકે વ્યક્ત કરું છું। ઘણા બધા પ્રસ્તુત બાબતોને કારણે વિદ્યાર્થીઓ કમ્પીટ કરી શક્યા નથી, તે બાબતે ડિજિટલ કોઓર્ડિનેટર, નિબંધ સ્પર્ધાના કોઓર્ડિનેટર તરીકે મને થોડો ખેદ છે। તેમ છતાંય ઉત્સાહપૂર્વક તેમણે ભાગ લીધો છે તે ઘણી મોટી સિદ્ધિ છે અને જીતવાની અપેક્ષા રાખવી એ પ્રાકૃતિક વરદાન છે। મિત્રો, મહત્વની બાબત એ છે કે માન્ય કુલપતિશ્રીએ સ્પષ્ટ કહ્યું છે કે આપણે કોઈ પણ એન્ટ્રીને રિજેક્ટ કરવાની નથી। માન્ય કુલપતિશ્રીના શબ્દો કે આપણે કોઈ પણ એન્ટ્રીને રિજેક્ટ કરવાની નથી, અને એટલે જ જેઓએ ફોર્મેટમાં નથી આપ્યું તે સિવાય સર્વેના નિબંધોને સ્વીકૃત કર્યા છે। સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા સાથે એ બી સી ગ્રેડ આપવામાં આવ્યા છે અને ઉત્તમ પેપરોને, ઉત્તમ નિબંધોની પસંદગી કરવામાં આવી છે। અથાગ મહેનતોને અંતે નિર્ણાયકોએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકની પસંદગી કરી છે, તે બદલ આ તકે ડિજિટલ પ્લેટફોર્મ પરથી આ નિર્ણાયકોને પણ અભિનંદન પાઠવું છું। વધુ સમય ન લેતા હું ત્રણેય સ્પર્ધકો જેઓ વિજેતા થયા છે તેમના નામની અત્રે ઘોષણા કરી રહ્યો છું। તો નિબંધ સ્પર્ધામાં તૃતીય ક્રમાંકે આવે છે,
GMERS मेडिकल कॉलेज जूनागढ़ना तृतीय वर्षना विद्यार्थिनी मानसी वी सावलिया। मित्रों खूब खूब अभिनंदन, खूब खूब शुभेच्छाओं मानसी वी सावलिया ने। नरसिंह मेहता यूनिवर्सिटी ना डिजिटल प्लेटफॉर्म पर थी पाठवीए छे। आगळ वधता द्वितीय क्रमांके आवे छे, द्वितीय क्रमांके बीजा क्रमांके आवे छे श्रीमती चांडेरा आर्ट्स एंड बीएसडब्ल्यू कॉलेज लोएजना प्रथम वर्ष बीकॉम ना विद्यार्थिनी फोरम जी उपाध्याय। वीएम चांडेरा आर्ट्स एंड बीएसडब्ल्यू कॉलेज लोएजना प्रथम वर्ष बीकॉम ना विद्यार्थिनी फोरम जी उपाध्याय। फोरम बेन ने नरसिंह मेहता यूनिवर्सिटी ना डिजिटल प्लेटफॉर्म पर थी शुभेच्छाओं पाठवू छू। अने अंते जेनी आपणे सौ आतुरताथी राह जोईए छीए ते प्रथम क्रमांके आवे छे श्री एम एम घोडासरा महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज जूनागढ़ना तृतीय वर्ष बीए ना विद्यार्थिनी, तृतीय वर्ष बीए ना विद्यार्थिनी उषाबेन लाखाभाई डांगर, तृतीय वर्ष बीए ना विद्यार्थिनी उषाबेन लाखाभाई डांगर। उषाबेन डांगर आपने खूब खूब अभिनंदन, नरसिंह मेहता यूनिवर्सिटी ना डिजिटल प्लेटफॉर्म पर थी अमे सौ आपने अभिनंदन शुभेच्छाओं पाठवीए छीए। आ साथे निबंध स्पर्धाना विजेता नामोनी जाहेरात पूर्ण थाय छे। साथे ज कुलपति श्री चेतनभाई त्रिवेदी साहेबनो, रजिस्ट्रार साहेबनो, सर्वे ईसी मेम्बर्सनो, टेक्निकल सपोर्टमां रहेनार ओम जोशी सरनो, साथे ज स्क्रूटिनीमां रहेनार परागभाई देवाणी, रमेशभाई चौहान नो आ तके खूब खूब आभार मानू छू। धन्यवाद, धन्यवाद। कोऑर्डिनेटर श्रीने विनंती करू निबंध स्पर्धाना प्रथम क्रमांकित विद्यार्थिनी डांगर उषाबेन ने आपणे विनंती करिए के एमनो प्रतिभाव आपणे आपे। उषाबेन डांगर नमस्कार, हूँ उषा डांगर श्री एम एम घोडासरा महिला कॉलेज जूनागढ़ विद्यार्थिनी छू। सौ प्रथम तो हूँ गुजरात सरकार अने भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी नो आभार मानू छू के जेमणे विद्यार्थियों ने आ वैश्विक महामारी ना संदर्भे पोताना अभिप्रायो व्यक्त करवानी तक आपी। लॉकडाउन ना समय मा आ डिजिटल कॉम्पिटिशन ना आयोजन थी विद्यार्थियों मा समय नो सदुपयोग थयो छे, जेमा घरे रहीने विद्यार्थीए ऑनलाइन प्लेटफॉर्म ना माध्यम थी टेक्नोलॉजी नो पण भरपूर उपयोग कर्यो छे। साथे ज स्पर्धाना आ विषय द्वारा विद्यार्थीओने गुजरातना गौरव अने अस्मिता स्वरूप कोरोना वोरियर्सनी भूमिका विषे पण ઊંડાણપૂર્વકની માહિતી મળી છે। ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને કોઈ પણ કપરી પરિસ્થિતિમાં પાછળ ન હટવા અને કોરોના વાયરસનો સામનો કરી રહેલા કોરોના વોરિયર્સની ભૂમિકાથી અવગત કરાવ્યા છે અને તેમને કોરોના વાયરસની ભૂમિકાથી અવગત કરાવવા માટે આ સ્પર્ધાઓ યોજવાની પહેલ કરી, જેનાથી વિદ્યાર્થીઓમાં જાગૃતતા ફેલાય, કોરોના વોરિયર્સ માટે સન્માનની ભાવના પ્રગટે અને તેઓ દેશ માટે સતત પ્રયત્નશીલ રહે। હાલની પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા મારું એવું માનવું છે કે આ વૈશ્વિક મહામારીની એક જ દવા છે, જેમાં આપણે સૌ કોરોના વોરિયર્સની સાથે ઊભા રહી એક સમજદાર અને જવાબદાર નાગરિક બની દેશ બાંધવ અને દેશનું રક્ષણ કરીએ। હું ખૂબ જ આભારી છું ગુજરાત સરકાર તથા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની કે જેઓ હંમેશાથી અમારા માટે પ્રેરણા સ્ત્રોત રહ્યા છે। ધન્યવાદ, જય જય ગરવી ગુજરાત। ખૂબ ખૂબ આભાર ઉષાબેન, ઋષિરાજભાઈ તેમની ટીમ તથા નિર્ણાયકો અને ઉષાબેન નો આભાર। હું ચિત્ર સ્પર્ધાના કોઓર્ડિનેટર શ્રી અનિતાબા ગોહિલે વિનંતી કરું, આ લોકો કેટલું ઇનામ મેળવે છે એ જાહેર કરજો, યુનિવર્સિટી તરફથી અમને કેટલી રકમનું ઇનામ એ વાત કરો, એટલે વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવે। જી જી સર, પ્રથમ ક્રમાંક જે ઉષાબેન ડાંગર વિદ્યાર્થી વિજેતા થયા છે એ પ્રથમ ક્રમાંકે આવેલા છે, તેમને રૂપિયા 15,000 નું ઇનામ જાહેર થશે। દ્વિતીય ક્રમાંકના વિદ્યાર્થી છે એમને રૂપિયા 11,000 રૂપિયાનું ઇનામ જાહેર થશે અને તૃતીય ક્રમાંકના જે વિદ્યાર્થી છે તેમને રૂપિયા 5,000 નું ઇનામ જાહેર કરવામાં આવશે।
ચિત્ર સ્પર્ધાના કોઓર્ડિનેટર શ્રી અનિતાબા ગોહિલને વિનંતી કરું, તેઓ પોતાનો અહેવાલ રજૂ કરે. શ્રી અનિતાબા ગોહિલ. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી પ્રોફેસર ડોક્ટર ચેતનભાઈ ત્રિવેદી, યુનિવર્સિટીના માનનીય ઈસી મેમ્બરશ્રીઓ શ્રી ચંદ્રેશભાઈ હેરમા સર, શ્રી ભાવનાબેન અજમેરા મેમ, ડોક્ટર જયભાઈ ત્રિવેદી સર, ડોક્ટર જીવાભાઈ વાળા સર, તેમજ યુનિવર્સિટીના કુલસચિવ શ્રી મયંકભાઈ સોની સર, વિવિધ વિભાગના અધ્યક્ષશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ તેમજ ડિજિટલ માધ્યમથી જોડાયેલા આપ સૌને અનિતાબા ગોહિલના સાદર નમસ્કાર. ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે રાત દિવસ કામગીરી કરી રહેલા કોરોના વોરિયર્સને સન્માનવા અને બિરદાવવા માટે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગની માર્ગદર્શિકા અનુસાર ડિજિટલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં ત્રિવિધ સ્પર્ધાઓ જેવી કે નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને કાવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જે અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું કોઓર્ડિનેટર પદે મારી નિયુક્તિ કરવામાં આવેલી. ચિત્ર સ્પર્ધામાં યુનિવર્સિટીના સંલગ્ન કોલેજ અને અનુસ્નાતક ભવનોના 712 જેટલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ગૂગલ ફોર્મના માધ્યમથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ, જેના અનુસંધાને 361 વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોની કલાકૃતિ આવેલ. દરેક કલાકૃતિઓ ઉત્તમ કલાનું પ્રદર્શન કરતી હોય, નિર્ણાયકશ્રીઓ માટે પણ શ્રેષ્ઠ કલાકૃતિઓ નક્કી કરવી ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું. આવેલ 361 કલાકૃતિઓ પૈકી 18 કૃતિઓ આઉટ ઓફ થીમ હતી, જેના કારણે એ રિજેક્ટ થયેલી છે, અને બાકીની કલાકૃતિઓ જે માનનીય કુલપતિ સાહેબશ્રીની સૂચના હતી એ પ્રમાણે દરેકને દરેક નિર્ણાયકશ્રીઓ પાસે સ્ક્રુટિની કરીને મોકલવામાં આવેલ, જે અંતર્ગત દરેક કૃતિમાંથી કોને ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ રેન્ક ઉપર ઘોષિત કરવું એ મુશ્કેલ હોય, 3 ક્રમાંક ઉપર 2 પાર્ટિસિપન્ટ જાહેર થાય છે. તો સૌથી પહેલા ત્રીજા ક્રમાંકે આવે છે શ્રી વી જે મોઢા કોલેજ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પોરબંદરમાં બીકોમ સેકન્ડ યરમાં અભ્યાસ કરતા જીત કિશોરભાઈ મારુ. ત્યારબાદ ફરીથી ત્રીજા ક્રમાંકે આવે છે શ્રી એમ એમ ઘોડાસરા મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ જૂનાગઢના વિદ્યાર્થીની કે જેઓ બીએ સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે, આસ્થા સૂર્યકાંતભાઈ ઢોકિયા. આ બંને સ્પર્ધકોને યુનિવર્સિટી તરફથી 5000 રૂપિયાનું પારિતોષિક ઘોષિત કરવામાં આવનાર છે. ત્યારબાદ બીજા ક્રમાંકે ડોક્ટર વી આર ગોઢાણિયા આર્ટ્સ કોમર્સ હોમ સાયન્સ એન્ડ આઈટી કોલેજ પોરબંદરના બીએ થર્ડ યરમાં અભ્યાસ કરતા કૃપાલી રાજેશભાઈ હોદર. અને ત્યારબાદ બીજા ક્રમાંકે ફરી એક સ્ટુડન્ટ આવે છે GMERS મેડિકલ કોલેજ જૂનાગઢના MBBS થર્ડ યરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની રિયા ભગવાનજીભાઈ ભેંસદડિયા. આ બંને વિદ્યાર્થીનીઓને યુનિવર્સિટી તરફથી 11000 પુરસ્કાર આપવામાં આવનાર છે. ત્યારબાદ આપ સૌ જેમની રાહ જોઈ રહ્યા છો એ પ્રથમ ક્રમાંકે કોલેજ ઓફ ટેકનોલોજી એન્ડ BEd મેનેજ્ડ બાય પટેલ કેળવણી મંડળ જૂનાગઢના BSc સેકન્ડ યરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હિરેન કુમાર સરમનભાઈ બેરિયા અને બાઉદીન સાયન્સ કોલેજ જૂનાગઢના વિદ્યાર્થી વિશાલ શર્મા કે જેઓ BSc ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે, તેઓ પ્રથમ ક્રમાંકે બંને વિદ્યાર્થીઓ આવે છે, જેમને 15000 રૂપિયાનું પારિતોષિક આપવામાં આવનાર છે. સમગ્ર સ્પર્ધાના આયોજન અને એમાં પણ ખાસ કરીને શ્રેષ્ઠ કલાકૃતિઓને બિરદાવવા માટે રેન્ક ડિક્લેરેશન સેરેમની કાર્યક્રમને ડિજિટલ માધ્યમથી જોડવા બદલ હું માનનીય કુલપતિ શ્રી પ્રોફેસર ડોક્ટર ચેતનભાઈ ત્રિવેદી સાહેબનો આભાર માનું છું, તેમજ સમગ્ર સ્પર્ધાનું સુચારુ સંચાલન કરવા બદલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી મયંકભાઈ સોની સર, ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવા બદલ અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપક શ્રી ઓમભાઈ જોશી સાહેબ, તેમજ અત્રે જેમને યાદ કરવા જોઈએ અને આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે હાજર રહેલ યુનિવર્સિટીના ઈસી મેમ્બરશ્રીઓ કે જેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યુનિવર્સિટીના તમામ કાર્યક્રમોને સફળ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે, તે સૌનો પણ હું આભાર વ્યક્ત કરું છું. તેમજ આ ચિત્ર સ્પર્ધામાં નિર્ણાયક તરીકેની કામગીરી બજાવનાર નિર્ણાયક શ્રીઓનો તેમજ દરેક પાર્ટિસિપન્ટ વિદ્યાર્થીઓ કે જેઓ ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લીધો તેમજ રેન્ક પ્રાપ્ત કરનાર દરેક વિદ્યાર્થીઓનો હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. ચિત્ર સ્પર્ધાના વિદ્યાર્થી રિયાબેન ભેંસદડિયાને વિનંતી કરું તે પોતાનો પ્રતિભાવ રજૂ કરે. રિયાબેન ભેંસદડિયા.
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઓનરેબલ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રિસ્પેક્ટેડ રજિસ્ટ્રાર શ્રી ડોક્ટર મયંક સોની સર, ગેસ્ટ એન્ડ ઓલ ધ પાર્ટિસિપન્ટ્સ પ્રેઝન્ટ ઓન ધીસ ઝૂમ પ્લેટફોર્મ એન્ડ ઓન ધ ફેસબુક, હું ભેસદડિયા રિયા ભગવાનજીભાઈ, જીએમઆરએસ મેડિકલ કોલેજ જૂનાગઢ થર્ડ યરની વિદ્યાર્થીની, હું ગુજરાત સરકાર અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને આ સુંદર આયોજન કરવા કાર્યક્રમનું આયોજન કરવા માટે આભાર વ્યક્ત કરું છું. આપણે ફિલ્ડ ઉપર તો ના જઈ શકીએ દેશને સેવા આપવા માટે, બટ આઈ થિંક આવી કોમ્પિટિશનના માધ્યમથી અવેરનેસ સ્પ્રેડ કરીને આપણું કોન્ટ્રીબ્યુશન જરૂર આપી શકીએ. આ કોમ્પિટિશન ઘણી ઇન્ટરેસ્ટિંગ હતી અને લોકડાઉનના બોરિંગ પીરિયડમાં સારો એવો બ્રેક હતો મારા માટે અને આઈ થિંક બધા પાર્ટિસિપન્ટ માટે પણ હશે. સ્ટુડન્ટને પોતાનું ટેલેન્ટ શોકેસ કરવા માટે અને આર્ટને એક્સપ્લોર કરવા માટે સારું પ્લેટફોર્મ છે. એઝ અ મેડિકલ સ્ટુડન્ટ આઈ થિંક આ કોરોના જે વાયરસ છે તે 15-20 દિવસમાં જવાનો નથી અને હજી લાંબો ચાલવાનો છે. તો ત્યારે કોરોનાની સાથે અને કોરોના પછીના સમયગાળા દરમિયાન પણ આપણી લાઇફસ્ટાઇલમાં જે ચેન્જીસ કરવા પડશે તે કેવી રીતે હોવા જોઈએ અને તેના માટેની અવેરનેસ માટેની કોમ્પિટિશન અને સેમિનાર વગેરે પણ યોજવા જોઈએ. અને જેમ પાર્ટિસિપેશન વધશે તેમ અવેરનેસ વધશે અને સોસાયટીને પણ તેઓ અવેર કરી શકશે. અને આનું એક ઇનિશિયેટિવ તરીકે નરસિંહ મહેતા યુનિવર્સિટીએ બહુ સારું ઇનિશિયેટિવ કર્યું છે, તે માટે હું ગ્રેટફુલ છું ઓર્ગેનાઇઝર. થેન્ક યુ. આભાર. ચિત્ર સ્પર્ધાના કોઓર્ડિનેટર શ્રી અમિતાભ ગોહિલ, વિદ્યાબેન ભેંસળિયા તથા તમામ વિદ્યાર્થી મિત્રોનો આભાર અને તમામને શુભેચ્છાઓ. હું કાવ્ય સ્પર્ધાના કોઓર્ડિનેટર શ્રી ડોક્ટર રમેશભાઈ મહેતાને વિનંતી કરું તે પોતાનો કાવ્ય સ્પર્ધાનો અહેવાલ રજૂ કરે. ડોક્ટર રમેશભાઈ મહેતા સાહેબ, સૌ પ્રથમ તો આજ ડિજિટલ મીડિયાના અદ્રશ્ય સ્ટેજ ઉપર જે બિરાજમાન છે સૌનું અભિવાદન કરું છું. કુલપતિ શ્રી ડોક્ટર ચેતનભાઈ ત્રિવેદી, મયંકભાઈ, શ્રી ઈસી મેમ્બર્સ ચંદ્રેશભાઈ, ભાવનાબેન, બાળાસાહેબ, જયભાઈ, મારે જે કાવ્ય સ્પર્ધાની વાત કરવાની છે એટલે આ આપણા જે લોકડાઉન અને કોરોનાની મહામારી છે એના સંદર્ભે એક પંક્તિ મારે મકરંદ દવેની કેવી છે. એમની એક પંક્તિ છે કે સૌંદર્યનું ગાણું મુખે મારે હજો, જ્યારે પડેગા આકરા ને વિરૂપ બને સૌ, ત્યારે ત્યારે અગોચર કોઈ ખૂણે લીલ વર્ણા બોલતા હસતા ખૂણા તરણા તણું ગાણું મુખે મારે હજો. આજનો આ અભિવાદન સમારંભ આપણી યુનિવર્સિટીના આ ત્રણાનું મહાગાન છે એમ હું સમજું. બીજી વાત, મૂળમાં તો એવું છે મિત્રો કે સરકારશ્રીએ જે અત્યારે જે અવકાશ હતો યુવા ભાઈ બહેનોનો એને સર્જનાત્મકતાથી ભરી દેવા માટે આ સરસ ઉપક્રમ રચ્યો અને એ ઉપક્રમને આપણી યુનિવર્સિટીએ જે સંયોજિત રીતે કર્યો છે એનો આનંદ તો હોય જ, પરંતુ વિશેષ આનંદ એટલા માટે છે સાહેબ કે ઘણી વખત સરકારશ્રીના આવા પરિપત્રો છે એ ક્રિયાકાંડ બની જતા હોય છે. એવા સમયમાં માનનીય કુલપતિ શ્રી ચેતનભાઈ ત્રિવેદી, મયંકભાઈ સોની અને ઓમભાઈ સહિત સમગ્ર ટીમ એમણે જે સજ્જતાપૂર્વક અને જે પ્રતિબદ્ધતા સાથે જે સંકળાયા છે આ આખા ઉપક્રમ સાથે એનો હું વિશેષ હર્ષ વ્યક્ત કરું છું આ યુનિવર્સિટીના એક શિક્ષક તરીકે. અન્યથા તો આ બધું થતું હોય છે સાહેબ, એક નિશ્ચિત આયોજન કરવું, એની ઇવેન્ટની રૂપરેખા તૈયાર કરવી, એ માટેનું એક વ્યવસ્થા તંત્ર ઊભું કરવું, એની પછી ગોઠવણી કરવી, બધા કોઓર્ડિનેટર સાથે એ બધું સંકલન કરવું, એની સાથે સંવાદ કરવો, વિદ્યાર્થીઓ સહજ રીતે અને સરળ રીતે આ બધું કરી શકે એ માટે થઈને એના મીડિયાનો ઉપયોગ કરવો, આ બધું જ એમ સૂચવે છે કે આપણી યુનિવર્સિટીના કુલપતિ પાસે બરાબરનું વિઝન છે અને એ એક મિશન પર પણ છે. તો સૌ પ્રથમ આ વાત મારે કરવાની હતી. તો આ આખો ઉપક્રમ મને લાગે છે કે
કુલપતિશ્રીનો આ બધા જ વિદ્યાર્થી પ્રત્યેનો સ્નેહ અને એમના એની પ્રગતિ માટેની આ પ્રતિબદ્ધતાનો પરિચાયક છે. આટલી પહેલી વાત મારે કરવી જોઈએ આપણા માટે. બીજી વાત કે જે વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો છે, કવિતા તો બહુ આમ અઘરો વિષય ગણાય મારી દ્રષ્ટિએ, મને આનંદ એ વાતનો છે. હું એમ મને કેવું ગમે છે આ રીતે આ કક્ષાએ અત્યારે કે આજે 411 જેટલા વિદ્યાર્થીઓએ જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને જે કૃતિઓ મોકલી છે એ કોઈ ઉમાશંકર જોશી કે સુંદરમ કે રમેશ પારેખ નથી, મને ખબર છે. પણ સાહેબ મહત્વનું મારે મન એ હતું કે આપણા ઘરની અંદર જયારે મારી દીકરી રોટલી બનાવતા શીખવે છે ને, એ રોટલી કદાચ ગોળ ન થાય એવું બને, પણ આ દુનિયાના સર્વશ્રેષ્ઠ રેસ્ટોરન્ટ કરતા એ રોટલી મને વાલી લાગે છે, આ રોટલી મને ભાવે છે. અને એ રીતે આજે વિદ્યાર્થીઓએ જે મોકલી છે કૃતિઓ, એની કાવ્ય કૃતિઓ, એ કદાચ થોડીક ગોળ ન થયું હોય રોટલીની જેમ, પણ મને ભાવે છે. આઈ લવ યુ. તો દરેક કૃતિઓને મેં ચાહી છે, એને મેં જોઈ અને વાંચી અને એની સાથે સાથે જે પઠન હતું એ બધાને જોયું. આ એક બીજી વાત. આજે જોગાનો જો મિત્રો એ પણ છે, 17 મે 2006 ના રોજ ગુજરાતી ભાષાનો એક યુગાંધર કવિ રમેશ પારેખ, એની આજે પુણ્યતિથિ છે. આજે માસ મીડિયામાં રમેશ પારેખની કવિતાની ઓછાર બોલી રહી છે, એક આખો યુગ રમેશ પારેખની કવિતાના ટેકે ઉભો હતો. મિત્રો તમે ઘણી એની કવિતાઓથી લોકિત બની ગઈ છે, સાંવરિયો મારો સાંવરિયો, આ મનપાચમના મેળામાં એ કહે છે કે દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો હૈયામાં હોય એને શું, સોરી આંખોમાં હોય એને શું, અમે પૂછ્યું એટલે બોલ હવે તું. પંખી વછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો કહેશો કે બખોળ, અરે જોવાતી હોય કોઈને આવવાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોર. તો આપ સૌ મિત્રો, સૌ વિદ્યાર્થીઓ, તમારા આ રીતે આવવાના ભણકારા અમને વાગી રહ્યા હતા. અને કઈક જે રમેશ પારેખ કહે છે કે સૂકો દુકાળ તારા દેશમાં છતાંય, અને સૂકો દુકાળ મારા દેશમાં છતાંય, કઈક લીલું ચટાક, કઈક લીલું ચટાક તારી આંખમાં. તો આ યુનિવર્સિટીના આ વિદ્યાર્થીઓ કે જેની સર્જનાત્મકતાનું જે લીલું ચટાક મોકલું છે, એ તમામ કૃતિઓને વિષય એની અંદર કેવો હતો એ જોયું, એના કાવ્યનો લય કેવી રીતે હતો કેવો હતો એ જોયું, અભિવ્યક્તિની સર્જનાત્મકતા એને કેવી રીતે પ્રગટ કરી છે એ જોયું, એમણે કેવા શબ્દોની પસંદગી કરી છે એ પણ જોયું, અને સાથે સાથે એમણે પઠન કરવાની રીત કેવી હતી એ પણ જોયું. આ બધું જોઈને એમાંથી જે તારવેલી કૃતિઓને નિર્ણાયકોને મોકલી, અને એમાંથી જે વિદ્યાર્થીઓ 1, 2 અને 3 ક્રમમાં આવ્યા છે એની જાહેરાત કરવાનો મને બહુ આનંદ છે. તો સૌ પ્રથમ મિત્રો, જે ત્રીજા નંબર ઉપર 2 વિદ્યાર્થીઓ છે, ત્રીજા નંબર 2 વિદ્યાર્થીઓ જુનાગઢ સ્થિત જે મેડિકલ કોલેજ છે આપણી, એના વિદ્યાર્થી દેવાંગ બોરીસાગર. આ જે દેવાંગ બોરીસાગર છે એનો ત્રીજો નંબર છે. ત્રીજા નંબર ઉપર બીજા એક વિદ્યાર્થીની છે, પોરબંદરની વિજય મોઢા કોલેજ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એ કોલેજની વિદ્યાર્થીની નિરાલી પુરોહિત, કે જે ત્રીજા નંબર ઉપર છે. તો ત્રીજા નંબર ઉપર 2 વિદ્યાર્થીઓ છે. સ્ટાર્ટ થઈ ગયો વિડિયો. અને બીજો નંબર, બીજા નંબર ઉપર, બીજા નંબર ઉપર, ઓકે મારો વિડિયો આવે છે બરાબર? હા સર. ઓકે, તો બીજા નંબર ઉપર છે એ છે મિશ્રી ખત્રી, એ અમારી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પીએચડીના વિદ્યાર્થીની છે, એનો બીજો નંબર છે. અને પ્રથમ નંબર જે છે એ જૂનાગઢની કોમર્સ એન્ડ લો કોલેજનો વિદ્યાર્થી હરજુ ગઢવી. વાળા સાહેબ કનેક્ટેડ હશે, વાળા સાહેબને પણ આનંદ થાય કે આ વિદ્યાર્થીએ દોહરા અને સરસ એવી લોકગીતની સરસ મજાના લય દ્વારા એમણે સુંદર કાવ્યની રચના કરેલી અને એ પ્રથમ નંબર આવે છે હરજુ ગઢવી. તો આ રીતે મારી જે કાવ્ય સ્પર્ધા છે એ બહુ સરસ રીતે, મને આનંદ એ વાતનો થયો કે આટલા બધા વિદ્યાર્થીઓ કાવ્ય સ્પર્ધામાં જોડાય, એ પોતે લખવા પ્રયત્ન કરે. ઘણા વિદ્યાર્થીઓ ખૂબ સરસ મહેનત કરે છે અને એનો ખૂબ આનંદ છે.
અને આ ઉપક્રમમાં મને યુનિવર્સિટીએ જોડ્યો છે એ બદલ હું યુનિવર્સિટીનો આભાર માનું છું. નમસ્કાર. આભાર મહેતા સાહેબ, આપે સરસ અહેવાલ રજૂ કર્યો અને આપની ભાવના વ્યક્ત કરી. દરેક વિદ્યાર્થીઓને અભિનંદન. હું કાવ્ય સ્પર્ધાના વિદ્યાર્થી શ્રી દેવાંગભાઈ બોરીસાગર છે એમને વિનંતી કરું પોતાના પ્રતિભાવ રજૂ કરે. દેવાંગભાઈ બોરીસાગર. હેલો સરે, કવિતા સાથે વાત કરી તો હું પણ કવિતાથી શરૂઆત કરું કે કાગળમાં કાળજાળ રેતી ભીંજાય ને લેખનમાં લાગી છે લૂ. કાગળમાં કાળજાળ રેતી ભીંજાય ને લેખનમાં લાગી છે લૂ. આંગળીઓ અટકીને અટકળ થઈ જાય, અમે લખીએ તો લખીએ પણ શું. બસ આવી જ હાલત થયેલી જયારે લખવા માટે, કવિતા લખવા માટે બેઠેલો. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ થેન્ક ડોક્ટર મયંક સર, ડોક્ટર ચેતન સર, ઓલ ધ મેમ્બર્સ ઓફ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી કે જેણે આ કોમ્પિટિશનનું આયોજન કર્યું. એઝ અ મેડિકલ સ્ટુડન્ટ આઈ નો કે તમારા કામની કદર થાય ત્યારે તમારો ઉત્સાહ બમણો થઈ જતો હોય છે અને તમારી એનર્જી એક અલગ લેવલ પર જતી હોય છે. એક બહુ સરસ નાનું એવું એક્ઝામ્પલ આપું છું. જ્યારે આપણા બોડીની અંદર ઇન્જરી થાય ને ત્યારે આપણા બધા સેલ છે ને એ રિસ્પોન્સ કરે, એમાં પછી ન્યુટ્રોફિલ્સ આવે, ઇન્ટરલ્યુકિન આવે. તો આ બધાને શું કરવાનું હોય ખબર છે? ઇમ્યુનિટીને બૂસ્ટ કરવાની હોય, ઇમ્યુનિટીને સ્ટિમ્યુલેશન આપવાનું હોય. બસ આવી જ રીતે જ્યારે આપણા વિશ્વને, આપણા ભારતને, કે બહુ પર્સનલાઇઝ થઈને એમ બોલીએ ને કે આપણા ગુજરાતને ઇન્જરી થઈ છે, ત્યારે આવી બધી કોમ્પિટિશન છે ને એ આ ન્યુટ્રોફિલ જેવું કામ કરે છે. ઇમ્યુનિટીને, એટલે કે કોરોના વોરિયર્સની કોન્ફિડન્સને બૂસ્ટ કરી નાખે છે. એક અનિલ ચાવડા સરનો શેર છે, એ મને યાદ આવે છે કે શ્વાસને ઇસ્ત્રી કરીને રાખ્યા હતા, ક્યાંક અજાણ્યા પ્રસંગે જવાનું થાય તો. અને આ અજાણ્યો પ્રસંગ એ કોરોના વાયરસનો છે જે અચાનક આપણી ઉપર આવ્યો છે. તો ફરીવાર ખૂબ ખૂબ આભાર યુનિવર્સિટીનો આ આખા આયોજનને આ રીતે એક રૂપ આપવા બદલ. થેન્ક યુ વેરી મચ. હું વિનંતી કરું અમારા યુનિવર્સિટીના અન્ય કોઈ પ્રતિભાવ આપવા માંગે છે એવું લાગે છે, બેન મેસેજમાં કે છે, કોઈ આપ કોઈ તો આપી શકો છો. અન્ય કોઈ વિદ્યાર્થી પ્રતિભાવ આપવા માંગે છે? મિશ્રી ખત્રી બેન. હા, થેન્ક યુ સો મચ. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભાર આટલી સુંદર પ્રતિયોગિતા રચવા બદલ. આ સમયમાં મારે ખાલી એટલું જ કહેવું છે કે અમે તો શબ્દના માણસ અને અમારા માટે તો અમારા શબ્દો જ કંકુ ચોખા છે જેનાથી અમે કોરોના વોરિયર્સની પ્રતિભાને બિરદાવી રહ્યા છીએ. થેન્ક યુ સો મચ અમને આટલી સારી ઓપોર્ચ્યુનિટી આપવા માટે. થેન્ક યુ ટુ ધી ઓનરેબલ વાઇસ ચાન્સેલર એન્ડ ટુ ધી હોલ ઓર્ગેનાઇઝિંગ કમિટી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં આવી સ્પર્ધા આપણે યોજતા રહીશું તેવી આશા છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આભાર બેન. હું આપને જણાવી દઉં કે અમારા એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યશ્રીઓ માન્ય શ્રી ચંદ્રસિંહ હેરમા, ડોક્ટર જીવાભાઈ વાળા, ડોક્ટર જયભાઈ ત્રિવેદી અને શ્રી ભાવનાબેન અજમેરા અત્રે ઉપસ્થિત છે. ચારો એક્ઝિક્યુટિવ મેમ્બર્સ દ્વારા સમગ્રપણે યુનિવર્સિટીની સતત ચિંતા કરતા રહ્યા છે, દરેક વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન આપતા રહ્યા છે અને યુનિવર્સિટીમાં જ્યાં પણ જરૂર પડે, જ્યાં પણ કોઈ કામ ઊભું થાય ત્યાં સતત અમારા પડખે ખભેથી ખભા મિલાવીને સતત અમારી સાથે રહ્યા છે. હું એમાં ડોક્ટર જીવાભાઈ વાળાને પ્રથમ વિનંતી કરું કે આ સંદર્ભે વિજેતા સ્પર્ધક વિદ્યાર્થીઓને પોતાના આશીર્વચન આપે. માનીય ડોક્ટર શ્રી જીવાભાઈ વાળા. નમસ્કાર. હું પ્રોફેસર ડોક્ટર જીવાભાઈ વાળા સોમનાથની પાવન ભૂમિ ઉપરથી આપ સર્વેને મારા નમસ્કાર. આમ તો રમેશભાઈ હમણાં વાત કરેલી કે આજે આપણા રમેશભાઈ અને સાથે સાથે આપણા કવિ રમેશ પારેખ જે છે એમની 14મી પુણ્યતિથિ છે અને હમણાં કાવ્યની વાત કરી હતી ત્યારે એમના માટે એક પંક્તિ કહીશ. આમ તો પાંદડું એક જ ખરિયું તું ડાળેથી, આમ તો પાંદડું એક જ ખરિયું તું ડાળેથી, પરંતુ આખી એ લીલાશ પર ઉજરડો છે. અને એવી જ સ્પર્ધા કાવ્યની આજે આપણે યોજવામાં આવી છે ત્યારે હું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે આપણા સૌના માટે પ્રથમ હરોળમાં લડતા કોરોના યોદ્ધાઓ જેવા કે નર્સ, ડોક્ટર્સ, પોલીસ, સફાઈ કામદારો, પત્રકારો, મીડિયા કર્મીઓ, શિક્ષકો, અધ્યાપકોને બિરદાવવા, સન્માવવા
પ્રદેશ લેવલેથી ગુજરાત લેવલેથી માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને યુનિવર્સિટીની કક્ષાએથી આપણા યુવાન કુલપતિ ડોક્ટર ચેતનભાઈ ત્રિવેદીની પ્રેરણાથી અને સાથે સાથે અમારા સૌ સાથી ઈસી મેમ્બર્સ ચંદ્રેશભાઈ જહીભાઈ ડોલીબેન અમારા રજિસ્ટ્રાર મેંગભાઈ આ બધાની પણ અમને ખૂબ પ્રેરણા મળી છે અને એમાંથી ડિજિટલ સ્પર્ધાઓ જેવી કે નિબંધ કાવ્ય ચિત્રનું આયોજન કરી પ્રથમ દ્વિતીય તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપવાના આ કાર્યને બિરદાવું છું તેમજ વિદ્યાર્થીઓને ભાગ લેવા બદલ અભિનંદન પાઠવું છું આ કાર્યમાં જોડાનાર આપણા રજિસ્ટ્રાર શ્રી મયંકભાઈ સોની ડોક્ટર ઋષિરાજ ઉપાધ્યાય અનિતાબેન રમેશભાઈ તથા ઓમભાઈ જોશીને પણ હું અભિનંદન પાઠવું છું લોકડાઉન દરમિયાન આફતને અવસરમાં ફેરવવાનું ભગીરથ કાર્ય એટલે ચિત્રકલા અનેક કલાકારો પોતાની કલા અને આવડત થકી આપણા ચહેરા પર મુસ્કાન લાવે છે સુંદર સમાજની કલ્પનાને સાર્થક કરવાની અભિલાષા રાખે છે એવી વખતે અમદાવાદના યુવા કલાકાર આરતી પટેલે લોકડાઉનના દરેક દિવસે એક ચિત્ર આરંભી પરિપૂર્ણ કરી સંતોષનો દીર્ઘ શ્વાસ લેવાનું નિમ લીધું છે અને આપણા યુનિવર્સિટી દ્વારા પણ આવા સુંદર મજાની ડિજિટલ સ્પર્ધા જે છે અને એમાં પણ જયારે વિદ્યાર્થી જગત ખાસ મૂંઝાણો હોય ત્યારે એમને સારે રસ્તે લઈ જવા માટે થઈને આપણા કુલપતિશ્રીનો આ પ્રયાસ જે છે એને હું ખૂબ ખૂબ બિરદાવું છું સાથે સાથે એની સાથે જોડાયેલી આપણી યુનિવર્સિટીના નામી અનામી સૌ મિત્રોને પણ હું ખૂબ બિરદાવું છું જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો જે છે અને લગભગ 2061 જેટલી એન્ટ્રીઓ આવી છે મને વિશેષ આનંદ એ વાત થાય છે માનનીય કુલપતિ સાહેબ અને મારા સાથી ઈસી મેમ્બર્સ જયારે બેઠા છે ત્યારે હું બેટી બચાવો બેટી પઢાઓ અને બેટી વધાવો ના એક કાર્યક્રમ સાથે જોડાયેલો છું ને આજે જે અહીંયા નામ જે ડિક્લેર થયા છે અને ખૂબ પ્રોત્સાહન આપ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે એમાંથી 9 બહેનો છે અને 5 ભાઈઓ જે છે એટલે બેટી બચાવો બેટી પઢાઓ અને બેટી વધાવો ને આપણી યુનિવર્સિટી જે છે એ પણ ખૂબ સાર્થક કરે છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જે નેમ જે છે એને આગળ ધપાવવામાં મહત્વનું યોગદાન એમનું છે આપણી યુનિવર્સિટીનું એનો પણ મને વિશેષ આનંદ દે છે મિત્રો ખાસ કરીને વિદ્યાર્થી ભાઈ બહેનોને એક નાનકડી એવી વિનંતી છે મારી કે લોકડાઉન અને હવે વેકેશનના સમયગાળા દરમિયાન પણ દરરોજ ફક્ત 3 કલાકનું વાંચન લેખન કરવા વિનંતી જેથી વાતાવરણ આખું અવસરમાં પરિણમી જશે આવો આપણે સૌ સાથે મળીને સૌનો સાથ સૌના વિશ્વાસ થકી સૌનો વિકાસ કરીને કોરોનાને મહાત આપીએ વર્ષો ને વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે આ કોરોનાને આપણે દૂર કરવો છે અને એનો પ્રયાસ કર્યો છે ગુજરાતના સ્થાપના દિને જે છે આ ઉજવણી થઈ રહી છે ત્યારે તો ગાવાનો પણ શોખ જે છે પણ કોરોનાને આપણે ભગાડવાનો છે તો માનનીય કુલપતિશ્રીને વિનંતી કે 2 પંક્તિ એની પણ હું આપની સમક્ષ રજૂ કરીશ જટ જાઓ સેનેટાઈઝર લાવો તો કોરોના જટ ભાગે જટ જાઓ મરુ માસ્ક લઈ આવો તો કોરોના જટ ભાગે કીટ લાવો કોરોના યોદ્ધાને આપો તો કોરોના જટ ભાગે સાથ બધા આપો તો કોરોના જટ ભાગે નરસિંહ મહેતા યુનિવર્સિટી જાગે માટે કોરોના જટ ભાગે અને એવી આ રૂડી અને રળિયામણી સોરઠ અને કાઠિયાવાડની ધરા કે જ્યાં નરસિંહ મહેતા યુનિવર્સિટી છે અને નરસિંહ એનું પડતાલું પણ જયારે વાગે છે ત્યારે એમના દ્વારા સમગ્ર વિદ્યાર્થી જગતને આ એક પ્રેરણા પૂરું પાડવાનું કાર્ય કર્યું છે એ બદલ માનનીય કુલપતિશ્રી ચેતનભાઈ ત્રિવેદી માનનીય રજિસ્ટ્રાર શ્રી મયંકભાઈ અને સૌ સાથી શ્રી મેમ્બર્સ ચંદ્રેશભાઈ જયભાઈ ડોલીબેન અને આની સાથે જોડાયેલા સૌ ભાઈ મિત્રોને ફરી એક વખત જે છે મારા અભિનંદન પાઠવું છું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર વાળા સાહેબ આપે આ કાવ્ય સ્પર્ધાઓમાં ખરેખર રંગ રાખ્યો છે વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છાઓ પણ પાઠવી છે આપના જે અભિયાન છે સૂત્ર છે એ પ્રમાણે બેટી બચાવો હું તો કહું નરસિંહ મહેતા યુનિવર્સિટી અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ ખરેખર ભાગ્યશાળી જ છે અને એમનામાં તો રજે રજમાં અને રગે રગમાં આ કલાકૃતિ તો ફેલાયેલી જ છે આવા જ એક અમારા સન્માન્ય એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય શ્રી માન્ય શ્રી ચંદ્રેશભાઈ હેરમાને હું વિનંતી કરું આ શુભ કાર્યક્રમ નિમિત્તે વિદ્યાર્થીઓને આશીર્વચન પ્રદાન કરે માન્ય શ્રી ચંદ્રેશભાઈ હેરમા સાહેબ
માન્ય શ્રી ચંદ્રેશભાઈ હેરમા સાહેબ. ગુજરાતના સ્થાપના દિવસ 1 મે નિમિત્તે જે મહામારી કોરોના એટલે COVID-19 ભારત અને વિશ્વમાં ફેલાયો છે ત્યારે કોરોના વોરિયર્સને સન્માનવા માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ એક અલગ પહેલ કરી અને આહવાન કર્યું અને એ આહવાન અનુસંધાને આજે આપણી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને એમના આદરણીય વાઇસ ચાન્સેલર શ્રી ચેતનભાઈ ત્રિવેદી, રજિસ્ટ્રાર શ્રી સોની સાહેબ અને સર્વે સ્ટાફે એક અલગ પ્રકારની ડિજિટલ કોમ્પિટિશનનું જે આયોજન કર્યું અને સફળતાપૂર્વક આયોજન કરી. આયોજન એટલે વિદ્યાર્થીઓમાં છુપાયેલી શક્તિ. આ લોકડાઉનનો સમય લગભગ બધા માટે એકદમ કંટાળાજનક હોય, ઘરમાં શું કરશું આવી જયારે વાત હોય ત્યારે આદરણીય મુખ્યમંત્રીએ એક નવો રાહ નવી પદ્ધતિ આજે ડેવલપ કરવા માટે કહ્યું અને એમનું આપણે ઇમ્પ્લિમેન્ટેશન કર્યું કે ભાઈ આ જે સમય છે એનો સદુપયોગ કઈ રીતે થાય. ત્યારે યુવાનોને ઘરમાં બેસવું ગમતું નથી હોતું, સતત ક્રિએટિવ એક્ટિવિટી એમના મનમાં ચાલતી હોય છે અને ખાસ તો બહાર તરત એમને જવું હોય છે. ત્યારે ઘરે બેસીને આમાં હું જોતો હતો, એક બે તો મેડિકલના મિત્રો છે કે જે કવિતા બોલતા હોય છે, ક્યાં મેડિકલ અને ક્યાં કવિ, એટલે એમની અંદર છુપાયેલી જે શક્તિઓ છે એમને ક્યાંક પ્લેટફોર્મ આપવાનું કામ પણ આપણી યુનિવર્સિટીએ કર્યું છે. તો આપણી યુનિવર્સિટી દ્વારા જે નિબંધ સ્પર્ધા થઈ એમાં લગભગ 938 જેટલી એન્ટ્રીઓ આવી, ચિત્રની સ્પર્ધા થઈ, ડ્રોઈંગ કોમ્પિટિશન થઈ 712 જેટલી એન્ટ્રીઓ આવી અને કાવ્ય જે આદરણીય હમણાં જ રમેશભાઈ કહેતા હતા કે યુવાનોમાં છે ને એક લાગણીશીલ હોય છે, એકદમ યુવા હૃદય હોય છે, લાગણીશીલ હોય છે, પણ એમને ક્યાંક વ્યક્ત કરવાની તક એ મળી જતી હોય તો એ તક પણ આજે અહીંયા આપણી યુનિવર્સિટી આપી. તો આવા યુવા કવિ કાલ કદાચ કોઈ આમાંથી મનોજ ખંડેરિયા પણ બને, કોઈ સારો કવિ પણ બહાર આવે તો એમને પ્લેટફોર્મ આપવાનું કામ આપણી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ કર્યું છે. તો આ રેન્ક ડેક્લેરેશન સેરેમનીમાં ઉપસ્થિત આદરણીય આપણા વાઇસ ચાન્સેલર શ્રી ચેતનભાઈ ત્રિવેદી, આદરણીય રજિસ્ટ્રાર મયંકભાઈ સોની, મારા સાથી એક્ઝિક્યુટિવ કાઉન્સિલના મેમ્બર બેન ભાવનાબેન, જયભાઈ ત્રિવેદી અને પ્રોફેસર બાળા સાહેબ અને જે આ સ્પર્ધાના કોઓર્ડિનેટર શ્રીઓ છે કે જેમણે ખૂબ રસ લઈ આ સ્પર્ધાનું આખું આયોજન એકદમ સુંદર રીતે કર્યું. કારણ કે આ સ્પર્ધા એટલે 4 જિલ્લો, 174 કોલેજ, 1,00,000 વિદ્યાર્થીઓ, એ બધા વચ્ચે એટલી એન્ટ્રીઓ આવે, એન્ટ્રીઓ છે, સ્ક્રુટિની થાય. કારણ કે અલગ અલગ બધાએ પોતપોતાની જાતે ખૂબ સારો પ્રયત્ન કરીને જયારે એન્ટ્રીઓ મોકલી હોય ત્યારે એમાંથી સારી જે કૃતિઓ હોય એમને બહાર લાવવી, આ બધું કરી જે મહેનત કરી છે એના માટે ત્રણેય કોઓર્ડિનેટર શ્રી અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, સૌથી પ્રથમ તો યુનિવર્સિટીના સર્વે લોકોને હું અભિનંદન પાઠવું છું કે આવી સરસ મજાની સ્પર્ધા કરી અને આપણી જે પ્રવૃત્તિ છે આપણને આ દિવસો જે છે એનો આપણે સદુપયોગ કરી શક્યા અને કોરોના વોરિયર્સ હવે સરહદ ઉપર અત્યારે લડત નથી ચાલતી મિત્રો, આપણા ગામની અંદર જ આ લડત ચાલે છે. આપણા ગામની અંદર જે સફાઈ કામ કરતો હશે, આપણા ગામની અંદર મેડિકલનું જે કામ કરતો હશે, આપણા ગામની અંદર જે પોલીસનું કામ કરતો હશે, આ કોરોના વોરિયર્સ ને કારણે આજે આપણે સલામત છીએ. કારણ આ રોગ છે એ કોઈ પણ થી ફેલાતો રોગ છે, તો કોઈ બહારથી આ સંક્રમિત લોકો આવે છે તેને ચેક કરી એની સારવાર કરવી આ બધું કામ છે કોરોના વોરિયર્સ કરે છે. ત્યારે સૌથી પ્રથમ તો આપણે એમનો આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ કે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખૂબ ઓછા કેસ આજે આપણે જોઈએ છીએ. આદરણીય નરેન્દ્રભાઈ મોદી કે જેમને કારણે એને લોકડાઉન જાહેર કર્યું ત્યારે ઘણા લોકો કહેતા હતા કે તાત્કાલિક કર્યું આ કર્યું, પણ મિત્રો આજે અમેરિકા, સ્પેન આ બધાની સ્થિતિ એવી છે કે ત્યાં લાખો લોકો સંક્રમિત થયા છે અને અનેક લોકોના મૃત્યુ પણ થયા છે. ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય વિજયભાઈ રૂપાણી એમની મહેનતને કારણે ભારત અને ગુજરાતમાં કોરોનાની મહામારી છે એ ખૂબ ઓછી, સંક્રમિત લોકો ખૂબ ઓછા છે અને જે લોકો છે એ લોકોને પણ સારી સારવાર આપણે અહીંયા ઉપલબ્ધ કરાવી શક્યા છીએ. ત્યારે ખાસ તો આપણે એમનો પણ આભાર માનીએ અને નવી પદ્ધતિ આજે આપણે આ ડિજિટલ કોમ્પિટિશન કરી તો હવે કોરોના પછી આપણે એક
अलग अलग पद्धति थी पण जीवता शीखव पड़े कोरोना साथे जीवव पड़े कारण के एमनी जे रसी छे ए शोधाय त्यां सुधी शू तो मित्रों आ लॉकडाउन दरमियान आपणे त्यां जे एमनी संक्रमितनु प्रमाण खूब ओछू रह्यु छे मृत्युनु प्रमाण पण खूब ओछू रह्यु छे त्यारे मेडिकल ना विद्यार्थीओए हमणा कह्युं के हवे आपणे एमने लगता कंईक सेमिनार करवा पड़शे एमने लगती पण वात कंईक करवी पड़शे तो आपणी युनिवर्सिटीमां पण आपणे आदरणीय शिक्षण मंत्री श्री भूपेन्द्रसिंह चुडासमा जयरे अपना अहीं वेबिनार में उपस्थित था त्यारे एमां एक आयुर्वेद ना अपना डॉक्टर पण हता एक योग ना अपना योग शिक्षक पण हता के कोरोना सामे इम्युनिटी केम मजबूत करवी तो एमनुं मार्गदर्शन पण अपनी युनिवर्सिटी ना स्टेज थी एमने आप्युं एटले एमां पण आपणे नवुं ज पेली ज वारा कह्युं छे के आपणा लोको आपणा विस्तारना लोको छे एनी इम्युनिटी केम वधे अने आ कोरोना सामे केम लड़िए तो मित्रों अंत तो अपने बदा आज आप सुकामी घरे बैठा छे तो आ महामारी ने कारण तो महामारी ने हरावी हे महामारी सामे लड़वू हे तो आप बदा संगठित रही अने जे कोरोना वोरियर्स छे एने सपोर्ट करवो पड़शे आपणे पोताए पण काम वगर बहार नहीं जवानुं आदरणीय मुख्यमंत्री ए कीधुं के आपणे त्रण शपथ लेवा पड़शे तो एक के वारंवार मारा हाथ धोईश कारण के हाथ द्वारा फैलाय छे हाथ मोढ़ा ने अडे तो वारंवार मारा हाथ धोईश बहार निकलीश त्यारे हूँ मास्क लगावीश ज एम तो मास्क लगावेलो छे तो कोकनो चेप आपणने नहीं लगे अथवा तो आपणे क्यांक संक्रमित भूले चूके थई गया हो तो आपणो चेप कोईने न लगे तो मास्क लगावीश अने एक टेव पाड़शुं आपणे एक सोशियल डिस्टन्स जाळवानो अत्यार सुधी आपणे मित्रों के बहेनपणीओ होय तो साथे आम ढोळा वळीने बेसता था पण मित्रों हवे नवी सिस्टम में ज्यां सुधी कोरोना छे त्यां सुधी आपणे सलामत अंतर दो गज दूरी जे आदरणीय नरेन्द्र भाई आपने सूत्र आप्युं छे अने विजय भाई सूत्र आप्युं छे के दो गज दूरी राखीने आपणे वातचीत करशुं क्यांय खरीदी करवा जशुं क्यांय पण जशुं तो अने शिक्षणनी वात करीए आजे 12मा धोरणनुं रिजल्ट पण आव्युं छे मित्रो नवा मित्रो आवता वर्षमां FIBSCમાં આપણી યુનિવર્સિટીમાં પણ આવવાના છે એમને આપણે પણ આવકારીએ છીએ ત્યારે હવે નવું જે સિસ્ટમ છે કયા પ્રકારે થશે શું થશે આની ચર્ચાઓ પણ ચાલે છે પણ કોરોના મહામારીમાં ડિજિટલાઇઝેશન એમાં ચાહે આપણે પેમેન્ટની વાત કરીએ ચાહે આવી રીતે યુટ્યુબ ઉપર લાઈવ ભણાવવાની વાત હોય તો કંઈક નવું નવું કંઈક કરવું પડશે અને યુવાનોમાં તો આ બધું ખૂબ છે કારણ કે જે ટેકનોલોજીનો વધુ બધું ઉપયોગ છે યુવાનો કરતા હોય છે ત્યારે મિત્રો આપણને આદરણીય મુખ્યમંત્રી શ્રી એક ટેબ્લેટ આપ્યું છે એ ટેબ્લેટનો હવે અત્યારે વર્તમાન સમયમાં યોગ્ય ઉપયોગ હવે આપણે થવાનો છે કદાચ કાલ કોઈ પણ બાબતમાં વેબિનાર હશે સેમિનાર હશે યુનિવર્સિટી ક્યાંક લાઈવ ભણાવવાની વાત હશે તો સરકાર શ્રી આપણે અગાઉથી ચિંતા કરી છે અગાઉથી આપણને ટેબ્લેટ આપ્યા છે તો આ ટેબ્લેટનો ઉપયોગ આપણે અત્યારે કરીએ એમાં ગૂગલમાં સર્ચ કરીએ કોઈ યુનિવર્સિટી બાબતમાં કોઈ લાઇબ્રેરીમાં સારા પુસ્તકો પણ આપણે ગૂગલ દ્વારા વાંચી શકીએ તો આ સમયનો જેટલો પણ આપણે ઉપયોગ કરી શકીએ એટલો આપણા જીવનમાં આપણને ખૂબ ઉપયોગી થવાનું છે ત્યારે ફરીથી આદરણીય વાઇસ ચાન્સેલર રજિસ્ટ્રાર શ્રી અને કોઓર્ડિનેટર શ્રીઓ અને વિદ્યાર્થીઓ કે જેમણે આમાં ભાગ લીધો છે અને ઇનામો પણ પ્રાપ્ત કર્યા છે જેણે ઇનામો પ્રાપ્ત નથી કર્યા એમનો પણ આભાર માનું છું કે એમણે કંઈક પ્રયત્ન તો કર્યો છે તો આવા પ્રયત્ન કરનાર સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનો આનો પણ હું આભાર માનું છું અને જેમ કહ્યું એમ કે બહેનો ખૂબ મોટી સંખ્યામાં આજે આમાં ભાગ લીધો અને એમાં વિજેતા પણ થઈ છે તો આ બહેનોને પણ હું ફરીથી અભિનંદન પણ પાઠવું છું અને ભાઈઓને પણ અભિનંદન પાઠવું છું કે તેમણે પણ ઘણા સારા પ્રયત્નો કર્યા છે ત્યારે આપણી યુનિવર્સિટી જે 4 જિલ્લાની યુનિવર્સિટી છે કે જ્યાં ભક્ત કવિ નરસિંહ મહેતા જેના નામની આપણી યુનિવર્સિટી છે એના કાવ્યની સ્પર્ધા અહીંયા આપણે કરી છે દ્વારકાધીશ આપણા યુનિવર્સિટી કાર્યક્ષેત્રમાં એટલે કે દ્વારકા પણ આપણે ત્યાં છે સોમનાથ દાદા પણ છે અને સુદામા પોરબંદરમાં સુદામા છે તો આવા ચારેય જિલ્લાના સર્વે વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો આપણે વહેલી તકે કોરોના થી મુક્ત થઈએ ફરીથી આપણું જે રોજિંદી કામગીરી છે આપણું જે એજ્યુકેશન છે ભણવાનું છે એ પણ આપણે ભણી શકીએ અને ત્યાં સુધી આ લોકડાઉનનો સમય છે ત્યારે આપણે આપણા સમયનો પૂરો સદુપયોગ કરીએ બેસીના રહીએ વચ્ચેના સમયમાં આપણને ખૂબ સારી સિરિયલો પણ પ્રાપ્ત થઈ મહાભારત છે કે રામાયણ છે કે જીવન જીવવાની પદ્ધતિ છે રામાયણમાંથી આપણે શીખતા હોઈએ તો એ રામાયણ છે એ પણ હમણાં આપણે અહીંયા જોઈએ છીએ
મિત્ર ચંદ્રગુપ્ત ની અથવા ચાણક્ય ની સિરિયલ પણ સારી આવે છે. તો જીવનમાં આવી બધી બાબતો છે એ આપણને ક્યાંક પુસ્તકો નહીં વાંચી શકતા હોય તો સિરિયલ દ્વારા પણ આપણે આ બધું કરી શકીએ. અને પુસ્તક વાંચવાની આપણી જે ટેવ છે એ ઘટી ગઈ હતી. અત્યારે ગુજરાતીના અમારા પ્રાધ્યાપકો હશે એમને તો ખૂબ પેલું થતું હશે ને, વાત પણ થતી હશે, ઘણી વાર ચર્ચા થતી હોય કે આજે આપણે વાંચવાની ટેવ ઘટી ગઈ કારણ કે મોબાઈલ આવતા આજે આપણે વાંચતા નથી. પણ મિત્રો, જેનું સારું વાંચન હશે ને એ સારું લેખન પણ કરી શકશે ને સારું બોલી પણ શકશે. એટલે આપને બધાને હું ખાસ વિનંતી કરું કે સારા લેખકો વાંચવું એટલે શું, તો કે એમાં સારા લેખકો તમે આપના પ્રાધ્યાપકોને પૂછજો. ખાસ કરીને મેડિકલના હશે કે કોમર્સના વિદ્યાર્થી હશે તો એનું પોતાનું વાંચતા હશે, સાયન્સના વિદ્યાર્થી પોતાનું વાંચતા હશે, પણ મિત્રો સાહિત્ય પણ વાંચવું જોઈએ. અને ભવિષ્યમાં જે કોઈ આપ કોમ્પિટિટિવ એક્ઝામમાં જશો ને ત્યારે આ બધું તમારું વાંચેલું હશે તો કામ આવશે. એટલે સારું વાંચવાનું આપણને અત્યારે આ તક મળી છે ત્યારે સારું વાંચન આપણું થાય. કોઈ સારા કલાકારો હશે તો એમનું પોતાનું કામ પણ આ સમય દરમિયાન કરી શકે. સારો ચિત્રકાર હશે, ડ્રોઈંગ સારું કરતો હશે, એમને પણ તક મળશે તો એના પણ ભવિષ્યમાં આપણે, હું આદરણીય વાઇસ ચાન્સલરને કહીશ કે ગેલેરીમાં એમની પણ ચિત્રની પ્રદર્શની આપણે ક્યાંક ને ક્યાંક અથવા કોઈ કોલેજના સંચાલકોને કહેશું કે એમના સારી પ્રદર્શની ભાઈઓ અથવા બહેનો કોઈની પણ હોય એ ત્યાં ભવિષ્યમાં કરે તો એમને પ્રોત્સાહન મળશે. એટલે કાવ્યમાં લેખનમાં સારા નિબંધો લખતા હશે. સારું નિબંધ ક્યારે લખી શકીએ આપણે? સારું વાંચન હશે, કંઈક સારા લેખકોને આપણે વાંચ્યા હશે, કોઈની સારી આત્મકથાઓ વાંચો. આપણા જીવનમાં આ પ્રેરણા આપતી હોય છે બધી વસ્તુ. ત્યારે મિત્રો, આપને બધાને મળીને ખૂબ આનંદ પણ થયો. ખૂબ બધા વિદ્યાર્થીઓ આજે આપણી સાથે આ કાર્યક્રમમાં પણ જોડાયા છે. એક વખત એવો હતો કે કાર્યક્રમમાં 200-500-2000 લોકો સામે હોય અને કાર્યક્રમ થઈ જતો હતો. આ કાર્યક્રમમાં છે સૌ પોતપોતાના સ્થાનેથી આપણી બધા વચ્ચે ઉપસ્થિત હોય તેના હજારો લોકો આપણી વાત છે, આપણી જે સ્કિલ છે એનું આપણે પ્રદર્શન પણ કરી શકીએ છીએ. ત્યારે સૌરાષ્ટ્ર ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આ પ્લેટફોર્મનો સતત ઉપયોગ કરે, બધાને આમના ઇન્વોલ્વ પણ કરે, એ પણ હું એમને અપીલ પણ કરું છું આદરણીય વાઇસ ચાન્સલર શ્રી અને સર્વે લોકોને. અને સર્વેનો આથી હું મને આમાં બોલવાની તક આપી, આ કાર્યક્રમમાં મને બોલાવ્યો, ઉપસ્થિત રહેવા બદલ આપ સર્વેનું આભાર પણ માનું છું. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. આભાર ચંદ્રભાઈ, આપે ખૂબ જ સરસ આશીર્વચન પાઠવ્યા. અને જે વાત કરી કે કોરોના વાયરસ જે છે એ સરહદ પર નથી લડતા પણ દેશમાં લડી રહ્યા છે, અને સર્વ વિદ્યાર્થીઓ એમને સન્માન આપ્યું છે પોતાની કૃતિઓ થકી, એ ખૂબ ખૂબ જ મોટી વાત છે. હું માન્ય શ્રી ડોક્ટર જયભાઈ ત્રિવેદીને વિનંતી કરું એ વિદ્યાર્થીને આશીર્વચન પાઠવે. ડોક્ટર જયભાઈ ત્રિવેદી નમસ્કાર. હલો, નમસ્કાર. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા ગુજરાતની સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત ડિજિટલ સ્પર્ધાના ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના માનનીય વાઇસ ચાન્સલર પ્રોફેસર ડૉક્ટર ચેતનભાઈ ત્રિવેદી, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સન્માનીય શ્રી સોની સાહેબ, મારી સાથી ઈસી મેમ્બર્સ મિત્રો પ્રોફેસર ડૉક્ટર જીવાભાઈ વાળા, આદરણીય શ્રી ભાવનાબેન અજમેરા, સન્માનીય શ્રી ચંદ્રેશભાઈ હેરમા, ત્રણે ત્રણ સ્પર્ધાના કોઓર્ડિનેટરશ્રીઓ આદરણીય ડૉક્ટર રમેશભાઈ મહેતા, આદરણીય ડૉક્ટર ઋષિરાજ ઉપાધ્યાય તેમજ બેન શ્રી અનિતાબેન ગોહેલ, સર્વે મહાનુભાવોને આ વખતે હું સ્થાપના દિન નિમિત્તે યોજાયેલ ડિજિટલ સ્પર્ધામાં જે કોઈ પાર્ટિસિપેટ થયા છે તેમજ જેણે પોતપોતાની ફરજો અદા કરી છે તેમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. મને મિત્રો જાણીને આનંદ એ વાતનો થયો છે કે દરેક પાર્ટિસિપેન્ટને કોરોના વોરિયર્સ અને કોરોના બીમારી શું છે એ બાબતે જાગૃતતા છે, અને હું આશા રાખું છું કે પોતે પોતાના પરિવારમાં અને સાથી મિત્રોમાં સતત કોરોના બીમારી COVID-19 વિશે સતત એકબીજાને જાગૃત કરતા રહે, એકબીજાને માહિતી આપતા રહે તેવી પ્રાર્થના પણ છે, અભ્યર્થના પણ છે.
મારા બંને સાથી ઈસી મેમ્બરોએ સવિશેષ લગભગ બધી માહિતી આપી છે, પણ હું મારી વાત, આમ તો સાયન્સનો વિદ્યાર્થી છું, એજ્યુકેશનનો વિદ્યાર્થી છું, કવિતા અને કવિઓ બોલતા રહ્યા એટલે મને પણ એમ થયું કે હું ચાર લાઈન મારી વાત બોલી અને મારી વાતને હું પૂરી કરીશ. સરકે હે લાવારિસ ઘર મેં બેઠા ઇન્સાન હૈ, હોસલા હૈ ફિર ભી દિલ મેં મેરા ભારત મહાન હૈ. એવી જ અભ્યર્થના સાથે સૌનો આભાર, દરેક પાર્ટિસિપન્ટને ખૂબ ખૂબ અભિનંદન. પ્રતિયોગિતામાં ભાગ લેવો મહત્વનો હોય છે, ઇનામ એક બે ત્રણ મળે કે ન મળે, મારી દ્રષ્ટિએ દરેક પ્રતિસ્પર્ધી વિજેતા છે. જીવનમાં ક્યારેક રેન્ક મળતો હોય છે, ક્યારેક રેન્ક નથી મળતો હોતો, પણ હતઉત્સાહી ન થઈ સતત પ્રતિયોગિતામાં ભાગ લેવો એ જ મહત્વનું છે. અને દરેકને અને દરેકના પરિવારને ભગવાન સોમનાથ અને આપણી સરકાર જે ચિંતા કરી રહી છે કે કોરોના બીમારીથી દૂર રહી શકે, એની માટે સૌ સ્વસ્થ રહે એવી જ અભ્યર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર મને ડોક્ટર જયભાઈ ત્રિવેદી સાહેબનો. એમણે ટૂંકમાં પણ ખૂબ જ સરસ વાત કરી અને કાવ્ય પઠન સાથે પોતાની રજૂઆત પણ કરી અને વિદ્યાર્થીને આશીર્વચન પણ પાઠવ્યા. આ થકી હું માન્ય શ્રી ભાવનાબેન અજમેરા, સન્માન્ય ઇસી મેમ્બર શ્રી ભાવનાબેન અજમેરાને વિનંતી કરું કે આ થકી આ પ્રસંગે વિદ્યાર્થીઓને પોતાના આશીર્વચન પાઠવે. હેલો, સૌને નમસ્તે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા આયોજિત ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ત્રિવિધ સ્પર્ધાના આયોજકો એટલે કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના આદરણીય કુલપતિ શ્રી ડોક્ટર ચેતનભાઈ ત્રિવેદી, આદરણીય રજિસ્ટ્રાર શ્રી મયંકભાઈ સોની, મારા સાથી ઈસી મેમ્બર્સ સન્માન્ય શ્રી ચંદ્રેશભાઈ હેરમા, સન્માન્ય શ્રી વાડા સાહેબ, સન્માન્ય શ્રી જયભાઈ ત્રિવેદી, ત્રણેય સ્પર્ધાઓના કોર્ડિનેટર શ્રીઓ અનિલા મેડમ, રમેશભાઈ મહેતા સર અને ઋષિરાજભાઈ ઉપાધ્યાય સર, સૌને અને ફેસબુકના માધ્યમથી લાઈવ જોઈ રહેલા તમામ વિદ્યાર્થીઓ અને અન્ય સૌને મારા સાદર નમસ્કાર. હમણાં સાથી મેમ્બર ચંદ્રેશભાઈએ વાત કરી કે પહેલા આપણે 2000-5000 લોકોની વચ્ચે જઈ અને આવા કાર્યક્રમો કરતા, આજે COVID-19 એટલે કે કોરોના વાયરસ જેની કદ એટલે કે વજન જોઈએ તો 0.0000 માઇક્રોમિલિગ્રામમાં છે, અને જો એવો વાયરસ આખા વિશ્વને ધ્રુજાવી દે, હલાવી દે અને બધાને ઘરમાં રહેવા ઉપર મજબૂર કરી દે, આજે 190 થી વધારે દેશોમાં જો લોકડાઉન ની પરિસ્થિતિ હોય, જે લોકડાઉન ની પરિસ્થિતિ આપણા વડવા હોય એટલે કે જેની ઉંમર અત્યારે હાલ આપણા વડીલોની 90 વર્ષની છે, ત્યાં સુધી તો 90 વર્ષમાં કોઈ આ લોકડાઉન જોયેલું પણ નહોતું. મારા જ ફાધર ની ઉંમર 81 વર્ષની છે, એને તો લોકડાઉન શું શબ્દ ખબર નહોતી. તો એવી સ્થિતિ આ 21મી સદીમાં ઉભી થઈ જાય અને વાહનના પૈડાઓ તો થંભી જ ગયા, પણ દરેકના મનના અને હૃદયના પડદાઓ અને પૈડાઓ પણ થંભી ગયા. આજે આપણને ખબર નથી કે કાલે આપણા વિશ્વમાં હયાત હશું કે નહીં હોઈએ. આ સ્થિતિમાં રાજ્ય સરકાર તરફથી સન્માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગુજરાત સ્થાપના દિન નિમિત્તે એક આહ્વાન કરે કે વિદ્યાર્થીઓ, યુવા, આપણું જે યુવા ધન છે એ ઘરમાં બેસી અને શું કરે અથવા તો શું કરે એવા વિચાર કરતું હોય, ત્યારે એનું એક આહ્વાન માત્ર થાય અને આપણી યુનિવર્સિટીના કુલપતિ શ્રી અને આપણી આખી યુનિવર્સિટી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની ટીમ આ આહ્વાનને વધાવી લે. અને જેમ આગળ રમેશભાઈ મહેતા સરે કીધું પ્રોફેસર શ્રીએ કે ખાલી કાગળ ઉપર જ વાત નહીં, એનો અમલ કરવો અને એવો અમલ કે જેમાં વિદ્યાર્થીઓ
ઘરે બેઠા લોકડાઉનમાં એકદમ જાગૃતતા કેળવે, અને એ જાગૃતતા પણ કોના પ્રત્યે? કોવિડ 19 પ્રત્યે તો ખરી જ, પણ કોવિડ 19 ના જે વોરિયર્સ છે આપણા, વોરિયર્સમાં જે કોઈ આવે, ડોક્ટર્સ છે, નર્સિસ છે, સ્ટાફ છે, પોલીસ સ્ટાફ છે, સ્વીપર્સ છે, અન્ય સફાઈ કામદાર, ગ્રામ પંચાયતના સદસ્યો, રેશનિંગની દુકાનવાળા લોકો, રેશનિંગનું અનાજનું વિતરણ કરવા વાળા લોકો, સેવાભાવી સંસ્થાઓ, ફૂડ પેકેટનું વિતરણ કરવા વાળા લોકો, તમામ લોકો જે કોરોના વોરિયર્સ બનીને આજે સામે આવ્યા છે, એના વિશે જો લખવાનું આવે, ચિત્ર સ્પર્ધા આવે, કાવ્ય લખવાનું આવે, નિબંધ લખવાનું આવે, અને આ ત્રિવિધ સ્પર્ધામાં આપણા ભક્ત કવિ નરસિંહ મહેતાના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આટલા જાગૃત થઈ અને આટલી સરસ સ્પર્ધાનું આયોજન થઈ અને આટલા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો, એ દરેક વિદ્યાર્થીઓ જે એ લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે તેઓને પણ સમગ્ર યુનિવર્સિટી અને મારા વ્યક્તિગત ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને ભવિષ્યમાં પણ આવી પ્રતિયોગિતામાં એ લોકો ભાગ લેતા રહે, અને આજે ભલે કદાચ એ લોકોનો રેન્ક આવ્યો કે નથી આવ્યો, પણ ભવિષ્યમાં એ લોકોનો રેન્ક આવે એવા નિજી પ્રયત્નો કરે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, અને જે 14 વિદ્યાર્થીઓનો રેન્ક આવ્યો છે તેને ફૂલ નહીં તો ફૂલની પાકડી સ્વરૂપે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા જે પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા છે તેઓને પણ બિરદાવું છું, તે વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને સાથે સાથે એક જ વાત કહીશ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે નેમ છે કે આત્મનિર્ભર ભારત, તે આત્મનિર્ભર ભારતમાં હાલની યુવા પેઢી ખાસ જોડાય. આપણે ડગલે ને પગલે વિદેશી વસ્તુઓ વાપરીએ છીએ, વિદેશી વસ્તુઓનો શક્ય બને એટલો ઓછો ઉપયોગ કરીએ અને સ્વદેશી વસ્તુઓ અપનાવીએ. ઉપરાંત જ્યારે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કદાચ એકાદ મહિના પહેલા જાહેરાત કરી કે વેન્ટિલેટરની આખા વિશ્વમાં ખૂબ જ અછત છે, અને ત્યારે એવા સમયે વેન્ટિલેટર જો રાજકોટમાં બની શકતું હોય તો આપણે પણ એવા પ્રયત્નો કેમ ન કરીએ કે કાંઈક કાંઈક આવી કોરોનાની મહામારી જેવું ભલે વિશ્વમાં ક્યારેય ન આવે પણ કદાચ એ આવી ગયું તો આપણા વિદ્યાર્થીઓ, આપણું યુવાધન આવું કંઈક નવું સંશોધન કરે અને સમગ્ર વિશ્વને મદદરૂપ બને, ખાસ કરીને આપણા ભારતને. જ્યારે સોનાની ચીડિયા બનાવવાની નેમ છે ત્યારે દરેક વિદ્યાર્થી મિત્રોને અહીંથી એક નમ્ર અપીલ છે કે આત્મનિર્ભર ભારતમાં સહયોગ આપજો. માન્ય વિજયભાઈ રૂપાણી જેવા ઇન્વેન્શનો, એટલે એક વેન્ટિલેટર બનાવ્યું, N95 માસ્કનું ઉત્પાદન ગુજરાતમાં શરૂ થયું, એ જ રીતે PPE કિટ્સનું ઉત્પાદન પણ ગુજરાતમાં શરૂ થયું, તો ગુજરાત પોતે આત્મનિર્ભર બન્યું. ઇવન હાઇડ્રોક્સીક્લોરોક્વિન જે મેડિસિન છે કોરોનાની સામે, કોવિડ 19ની સામે આપવામાં આવે છે, એનું પણ ઉત્પાદન ગુજરાતમાં થયું. એટલું જ નહીં, આપણા માટે પૂરતો સ્ટોક રાખી અને આપણે સમગ્ર ભારતને અને વિશ્વમાં પણ આપણે સપ્લાય કર્યું. તો આવા આત્મનિર્ભર આપણા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના ભવિષ્યમાં બને એ જ શુભેચ્છા અભ્યર્થના. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય. ખૂબ આભાર મોનાબેન, આપે ખૂબ જ સરસ વાત કરી. રાજ્ય સરકારશ્રીના પ્રતિભાવ, રાજ્ય સરકારશ્રીની જે ઇનોવેશનની વાત છે, આત્મનિર્ભરતાની વાત છે, અને કોરોના વોરિયર્સને સન્માનવાની વાત છે, તમામ વાતોને આવરીને આપે વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવાની અને વિજેતા વિદ્યાર્થીને સન્માન કર્યા, આપનો આભાર. તો માન્ય કુલપતિશ્રી, જે સતત યુનિવર્સિટી વિશે વિચારતા રહ્યા છે, યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીઓની વાત કરે છે, દરેક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે વાત કરે છે, આગામી સમયમાં આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કઈ રીતે આપણે આગળ વધારીશું, કઈ રીતે માર્ગદર્શન આપીશું, કઈ રીતે ઓનલાઈન શિક્ષણ આપીશું, એવી સતત વિચારશીલતા સાથે સાથે આ લોકડાઉન પીરિયડમાં પણ જે રીતે કામ કરતા રહ્યા છે, એવા અમારા યુવાન કુલપતિશ્રી અને અમારા સૌ બધા માર્ગદર્શક માન્ય પ્રોફેસર ડોક્ટર ચેતનભાઈ ત્રિવેદીને હું વિનંતી કરું કે આજના કાર્યક્રમમાં અધ્યક્ષીય ઉદ્બોધન આપે. માન્ય કુલપતિશ્રી પ્રોફેસર ચેતન ત્રિવેદી સાહેબ. સર્વ મિત્રોને નમસ્કાર અને જય જય ગરવી ગુજરાત. ગુજરાતનો સ્થાપના દિવસ એટલે કે 1 મે
નાનુસંધાને ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા અને સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી દ્વારા શિક્ષણ વિભાગને પહેલ કરવામાં આવેલ અને પહેલના ભાગરૂપે આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. આ ડિજિટલ સ્પર્ધા રાખવા પાછળ માની મુખ્યમંત્રીશ્રીની મનીષા એવી હતી કે યુનિવર્સિટીમાં હાયર એજ્યુકેશન પ્રાપ્ત કરતો પ્રાથમિક માધ્યમિકમાં પણ આ સ્પર્ધાઓ કરી છે, દરેક વિદ્યાર્થી ડિજિટલ માધ્યમને એડોપ્ટ કરે. આ આવનારા સમયમાં જે ડિજિટલાઇઝેશન ઘણા વર્ષો પહેલા આપણા આર્ષદ્રષ્ટા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રીએ ડિજિટલ ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયાની જે વાત કરી હતી, મિત્રો વિચારો તો ખરે કેવડું મોટું વિઝન હશે એમની પાસે. તો આ ડિજિટલ લિટરસીના ભાગરૂપે આ સ્પર્ધાઓ મૂકવામાં આવી હતી અને આ સ્પર્ધાઓ જયારે કરવામાં આવી ત્યારે ઘણા બધા લોકોને મતમતાંતરો હતા કે કઈ રીતે વિદ્યાર્થીઓ કરશે, કેમ થશે, શું થશે. પણ મને જણાવતા આનંદ થાય છે મિત્રો કે આપણા વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં એન્ટ્રી આવી. આ ચાર જિલ્લાના દરેક વિદ્યાર્થીઓ ઉત્સાહભેર માત્ર ભાગ લીધો નહીં, સાથે સાથે એમણે ખૂબ દિલથી કાવ્ય સ્પર્ધા હોય તો કાવ્ય સ્પર્ધાની સાથે કવિતા લખવી એ આપણું રૂટીન કામ છે, પણ કવિતા લખેલી કવિતાનો ઓડિયો રેકોર્ડ કરી અને ઓડિયોની ફાઇલ પણ મોકલવી, ચિત્ર સ્પર્ધા હોય તો ચિત્ર દોરતા પહેલા ફોટો પાડવો, વચ્ચે ફોટો પાડવો અને છેલ્લે પણ ચિત્રનો ફોટો એની સાથે રાખવો, નિબંધ સ્પર્ધા હોય તો સ્વહસ્તાક્ષરે નિબંધ લખવા અને નિબંધ લખી અને પછી નિબંધને કેમ સ્કેનરથી પીડીએફ બનાવીને મોકલવું. એટલે આમાં દરેક આઠની પાછળ એક ઉદ્દેશ છુપાયેલો હતો, એમાંથી એક ડિજિટલ લર્નિંગનું પ્લેટફોર્મ ઊભું થતું હતું. તો આ ડિજિટલ લર્નિંગ પણ એમાંથી થયું છે. ત્યારે હું તમને વાત કરું કે આ સાથે સાથે જે આખો ઘટનાક્રમ બન્યો આનંદની વાતનો છે કે આપણા કોર્ડિનેટરશ્રીઓએ ખૂબ મહેનત કરી, આટલી બધી કૃતિઓ આવી, ડિજિટલ માધ્યમથી કૃતિઓ આવી અને આ સમય દરમિયાન વિદ્યાર્થીઓએ પણ ખૂબ મહેનત કરી અને પૂરેપૂરો સમય આની પાછળ ઇન્વેસ્ટ કર્યો અને એમની ક્ષમતા બુદ્ધિ અને પ્રજ્ઞા પ્રમાણે રમેશભાઈએ જે વાત કરી કે ભાઈ મારી દીકરી જયારે રોટલી બનાવે અને એ રોટલીનો જે આનંદ થાય એ આનંદ એમને થયો. તો આ તકે આ પ્રકારનો કાલે 4 વાગે વિચાર આવ્યો કે ભાઈ આપણો આ કાર્યક્રમ છે એ લોકો સુધી, અત્યારે મને આનંદ થાય છે કે આપણી સાથે લગભગ 2150 જેના લોકો અત્યાર સુધીમાં જોડાઈ ગયા છે ફેસબુકના માધ્યમથી. આ ઝૂમ પ્લેટફોર્મ દ્વારા માત્ર જુનાગઢ, પોરબંદર, સોમનાથ કે દ્વારકા નહીં પણ ગુજરાતભરના જે લોકો આપણી સાથે જોડાયેલા છે એમને હું નમસ્કાર કરું છું. સાથે સાથે આપણી ટીમ યુનિવર્સિટી માટે આપણા સરકાર નિયુક્ત ચારે મિત્રો ચંદ્રેશભાઈ, ભાવનાબેન, જયભાઈ, વાળા સાહેબ અને રજિસ્ટ્રાર શ્રી, ત્રણે ત્રણ કોર્ડિનેટર મિત્રો, ટેકનિકલ ટીમ, આમને પણ હું એમની નોંધ લઉં છું કે આ બધાના સહકાર વગર કદાચ આ મેરેથોનિક કાર્ય પરિપૂર્ણ ન થઈ શક્યું હોત. એવી રીતે સરસ કામ થયું કે બધાએ સાથે મળી અને કામ કર્યું. જે જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો એ બધાને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે નંબર આવવો કે નંબર ન આવવો એ ગૌણ વસ્તુ હોય છે, પરંતુ નંબર આવવા માત્રથી વાત પૂરતી નથી હોતી, ભાગ લેવો એ મહત્વની વાત છે. દરેક વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે, એમને અભિનંદન આપું છું. સાથે સાથે આ કોરોના કાલીન સમાજમાં ઘણા બધા લોકોની આપણી માનસિકતા પણ વિખાણી હતી, માનસિકતા પણ બગડી હતી, એવા સમયે વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ મળી. મેં જોયું કે મેડિકલના વિદ્યાર્થીઓએ સરસ રીતે પોતાની વાત મૂકી. હંમેશા કલા અને આર્ટ છે એ માણસને એક અલગ પ્રકારની સાંત્વના આપતું હોય છે, આર્ટના માધ્યમમાંથી એનામાં રહેલી હકારાત્મકતા વિકસતી હોય છે. તો એ સરસ કાર્યક્રમ થયો. મને મિત્રો જણાવતા આનંદ થાય છે કે આ કોરોના કાલીન સમય દરમિયાન આપણે બહુ શિક્ષિત બન્યા છીએ. હું કાલે પણ એક ઇન્ટરનેશનલ વેબિનારમાં વાત કરતો હતો, કોરોનિકલ એજ્યુકેશન, ધીસ ઇઝ અ ન્યુ વર્ડ, કોરોનિકલ એજ્યુકેશન, કોરોના કાલીન સમયમાં મળેલું શિક્ષણ. આપણને સામાજિક શિક્ષણ મળ્યું છે, માનસિક શિક્ષણ મળ્યું છે, શિક્ષણનું શિક્ષણ મળ્યું છે, અર્થતંત્રનું શિક્ષણ મળ્યું છે, બહેનોએ ઘર કેમ ચલાવવું એનું શિક્ષણ મળ્યું છે, કામવાળા વગર ઘર કેમ ચલાવવું એનું શિક્ષણ મળ્યું છે, ઘરમાં રહી અને સમયનો સદુપયોગ કેમ કરવો એનું પણ શિક્ષણ મળ્યું છે. એવા સમય યુનિવર્સિટી દરમિયાન આપણે એક વેબિનાર કર્યો હતો આરોગ્ય માટે પ્રતિરક્ષા, COVID-19 પ્રતિરક્ષા, યોગ અને આયુર્વેદના માધ્યમથી કઈ રીતે આપણે કોવિડ સામે લડી શકીએ એનો એક જબરદસ્ત, એમાં લગભગ આજ સુધીમાં 32,000 જેટલા વ્યુઅર્સ આપણી સાથે જોડાયા હતા. હવે કદાચ એક કે બે દિવસમાં કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ દ્વારા કોવિડ એન્ડ ડિસ્કવરી ઓફ ડ્રગ્સ
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી અનામિકભાઈ શાહનું ખૂબ મોટું નામ છે. એમના દ્વારા એક મોટો કાર્યક્રમ આપણે વેબિનાર કરવા જઈ રહ્યા છીએ. આ ઉપરાંત દરેક કોલેજો તરફથી પણ ધીમે ધીમે આ પ્રકારના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે, એને પણ આવું કરું છું. ટૂંકા સમયમાં આપણી કોલેજના અધ્યાપક મિત્રો, સંચાલકો બધા ભેગા થઈ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ના રાહત ફાળામાં 8,39,000 જેટલું આપણે અનુદાન આપ્યું એનો પણ મને આનંદ છે. અને આ સમય દરમિયાન સતત આપણે આપણું કાર્ય શરૂ રાખ્યું છે અને વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસીસ ખૂબ શરૂ રહ્યા. દરેકે દરેક અધ્યાપકોએ પોતાની યુટ્યુબ ચેનલ કે પોતાના ફેસબુક પેજ દ્વારા પણ આ કામ શરૂ રાખ્યું. ખાસ કરીને શિક્ષણ વિદ્યા શાખાના અધ્યાપક મિત્રોએ જયભાઈ ત્રિવેદીની લીડરશીપ નીચે બહુ સારું કામ કર્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને અન્ય યુનિવર્સિટીઓ પણ એમના મોડ્યુલ આજે ભણી રહ્યા છે. તો આમ આપણા દરેક વિદ્યાર્થી, ગામડાનો વિદ્યાર્થી, છેવાડાનો વિદ્યાર્થી આપણે જેને કહીએ છીએ, હું હમણાં 2 દિવસ પહેલા એક રિસર્ચ વાંચતો હતો કે મોટા શહેરના મોટા મોટા વિદ્યાર્થીઓ છે આવા સમયમાં એમની પાસે બહુ હાઈફાઈ જેનર્સ અને મોટા જાર્ગન્સ નામ હોય છે, સ્પોટીફાઈ ને વગેરે વગેરે વગેરે. આપણે એક સાંજના સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા કોવિડ કિરણ નામનો કાર્યક્રમ શરૂ થયો છે, માનનીય ભૂપેન્દ્રસિંહજી એમનું ઉદઘાટન કર્યું છે. એ કોવિડ કિરણ કાર્યક્રમનું આપણી ફેસબુક પેજ ઉપરથી આપણે રોજ સાંજે 6 વાગે લાઈવ કરીએ છીએ. મને વિભાગમાંથી એવું પ્રત્યુત્તર મળ્યો કે આપણા વિસ્તારના વિદ્યાર્થીઓ વધારે વધારે કાર્યક્રમ જોવે છે. એમાં એક હેલ્પલાઈન છે, વિદ્યાર્થીઓ વધારે ને વધારે હકારાત્મક અને સકારાત્મક પ્રશ્નો પણ પૂછે છે. એનો મતલબ એમ છે કે આ 4 જિલ્લામાં પોરબંદર, દ્વારકા, સોમનાથ અને જુનાગઢ, કે જ્યાં પ્રભુની અસીમ કૃપા છે અને આ કૃપા બની રહે તેના વિદ્યાર્થીઓમાં સોરઠમાં એક ખમીર છે. આ ખમીર વણતી સોરઠની પ્રજાએ આ સમય દરમિયાન પણ ખૂબ સરસ મજાનું ખમીર દાખવ્યું છે. તો ફરી એક વખત હું પ્રભુને પ્રાર્થના કરું કે આપણે આ કોરોના સાથે જીવતા શીખીએ, જેવી રીતે અન્ય વાયરસ આપણી સાથે છે ને આપણે જીવીએ છીએ એમ જીવવા મળીએ. સાથે સાથે આવનારા સમયમાં જે શિક્ષણમાં નવો મોટો ચેન્જ આવી રહ્યો છે, એ ચેન્જ માટે આપણે સજ્જ બનીએ. તો ચેન્જને આપણે રિલક્ટન્ટ થશું, એને નકારાત્મકતાથી જોશું, ક્યારે ચેન્જને સ્વીકારી શકશું નહીં. તો આ ચેન્જ માટે આપણે સજ્જ બનીએ અને ચેન્જના ભાગ બનીએ. અને આવા સંજોગોમાં આપણે ફરી એક વખત આ જયારે એક પ્રકારનો રેન્ક ડિસ્ટ્રીબ્યુશન ડિક્લેરેશન સેરેમની, કદાચ આપણે ગુજરાતમાં આવો પ્રથમ કાર્યક્રમ કર્યો છે, બધા લોકોએ સ્પર્ધા કરી છે, પણ આવો વિચાર કાલે 4 વાગે આવ્યો. અને જો હમણાં વાત કરતા હતા 2,000 લોકોનો કાર્યક્રમ કરવો હોય તો કેટલી મહેનત કરવી પડે, કેટલું વિચારવું પડે, કેટલું આયોજન કરવું પડે અને કેટલું બધું કરવું પડે. પણ આ એક કોરોના દરમિયાન શીખેલી એક નવી વસ્તુ છે. આ સાથે મિત્રો, આપણે ગુજરાતમાં સૌથી પહેલા આપણે બોર્ડ ઓફ સ્ટડીઝની ઓનલાઈન મીટિંગ પણ શરૂ કરી. એટલે ટેકનોલોજી, ડિજિટલ પ્લેટફોર્મનો મહત્તમ ઉપયોગ જ્યાં જ્યાં થઈ શકે છે ત્યાં બધાએ સાથે મળીને કર્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, બધા મિત્રોએ ખૂબ સહકાર આપ્યો છે. ખાસ કરીને આ તકે હું આપણા એક્ઝિક્યુટિવ કાઉન્સિલના મેમ્બરશ્રીનો, મિત્રોનો ખૂબ આભાર એટલા માટે માનું છું કે દરેક તબક્કે એને યુનિવર્સિટીની ખેવના કરી છે, વારંવાર પૂછપરછ કરી છે, જ્યાં જ્યાં જિલ્લાઓમાં જ્યાં જ્યાં વિદ્યાર્થીઓના કે સંચાલકોના પ્રશ્ન હોય એમની સાથે ખડેપગે રહ્યા છે અને સાથે મળી અને સૌએ યુનિવર્સિટીના હિતની, વિદ્યાર્થીના હિતની ચિંતા કરી છે. આવા કપરા સમયમાં પણ આપણે ટકી રહ્યા છીએ અને હજુ પણ વધુ ટકી રહેશું. અને આ સ્પર્ધાનું સમગ્ર આયોજન કરવા બદલ ખાસ કરીને જે કોઓર્ડિનેટર શ્રી હોય, બહુ ટૂંકા ગાળામાં પરિણામ આપવાના હતા, 938 નિબંધ વાંચવાના આવે કે 411 કાવ્યો વાંચવાના આવે કે 712 ચિત્રો જોવાના આવે, એ કપરું કામ છે. આપણા કોઓર્ડિનેટર શ્રી હોય ખૂબ મહેનત કરી છે. આ તકે આપણને ગુજરાતના બેસ્ટ નિર્ણાયકો પણ પ્રાપ્ત થયા હતા, એમણે પણ આપણે આપવામાં આવેલી સમય મર્યાદામાં આ કામગીરી કરી દીધી છે. અને ચિત્ર સ્પર્ધાના નિર્ણાયકોનો તો મને ફોન આવ્યો કે સાહેબ તમારે ત્યાં તો ગજબનું ખમીર છે, મારે કોને પહેલો નંબર આપવો, કોને બીજો આપવો, કોને ત્રીજો આપવો, એની આઉટઓ થાય છે. તો અને હું કદાચ એક નંબરે બે ને આપું તો વાંધો નથી, એક નંબરે બે આપો, બે નંબરે બે આપો, જે નંબર આપતા હોય આપો, ઇનામ ગોણ છે, પૈસા ગોણ છે, વિદ્યાર્થીઓ ભાગ લીધો એનો આનંદ છે, એમનામાં રહેલી કલાની પ્રસ્તુતિ કરી એનો આનંદ છે, સદુપયોગ કર્યો એનો પણ આનંદ છે. ફરી એક વખત આ બધા જ કાર્યક્રમની અંદર જે કોઈ નામી અનામી લોકો સહભાગી બન્યા છે બધાનો યુનિવર્સિટીના કુલપતિ તરીકે આભાર માનું છું. આપણી સાથે આજે ફેસબુક માધ્યમથી જે લોકો જોડાયા છે એમને પણ યુનિવર્સિટીના પ્લેટફોર્મ આવકારું છું અને આવનારા દિવસોમાં હજી વધારે આવા કાર્યક્રમો આપણે કરતા રહેવા છે. સૌ સાથે મળી અને કામ કરશું. આમના પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી પણ આપણા સિન્ડિકેટ સભ્યો આપણી સાથે રહ્યા છે, એમનો પણ આનંદ વ્યક્ત કરી અને મારી વાણીને વિરામ આપું છું. નમસ્તે. ખૂબ ખૂબ આભાર સાહેબ. માન્ય કુલપતિશ્રીએ આપણને ઘણા જ ઓછા સમયમાં ઘણું વિસ્તૃત વાત કરી. મુખ્ય વાત એવી કરી કે હવે જ્યાં કોરોના સમયમાં આ કોરોના વાયરસથી જ્યાં લોકડાઉનની પરિસ્થિતિમાં
જે પણ આમૂલ પરિવર્તન આવ્યું છે એ આપણે સ્વીકારવું જ રહ્યું. ટેકનોલોજીના માધ્યમ દ્વારા આપણે સૌએ સાથે મળીને આગળ વધવાનું છે. યુનિવર્સિટી આપની સાથે છે, વિદ્યાર્થીઓ માટે છે અને વિદ્યાર્થીઓ માટે હંમેશા રહેશે. આપની સાથે અત્યારે જોડાયેલા એક્ઝિક્યુટિવ કાઉન્સિલના જે સભ્યશ્રીઓ છે એ પણ હંમેશા વિદ્યાર્થીઓ માટે જ સતત વિચારતા રહ્યા છે. એમના માટે પણ વિદ્યાર્થીઓ એ પ્રથમ સોપાન છે અને વિદ્યાર્થીઓ થકી જ આ યુનિવર્સિટી છે એમ અમે માનીએ છીએ. આ થકી આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ફેસબુકના માધ્યમથી જોડાયેલા સૌ વિદ્યાર્થી મિત્રોને, તેમના માતા પિતા, અધ્યાપકો તથા જે પણ શુભેચ્છકો મિત્રો આ સૌ અહીંયા આ કાર્યક્રમમાં જોડાયા તેઓ સૌનો આભાર માનું છું. નિર્ણાયકોનો આભાર માનું છું, કોઓર્ડિનેટર શ્રીનો આભાર માનું છું અને આ કાર્યક્રમને આપણે અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ. ભારત માતા કી જય.